નમસ્કાર મિત્રો, વેલકમ ટુ એજ્યુકેશનલ યુટ્યુબ ચેનલ. આજે છે તારીખ 5 માર્ચ 2019. તો શરૂ કરીએ આજના કરંટ અફેર્સ. ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ, નીચેનામાંથી કોને મિસાઇલ એવોર્ડ વડે સન્માનિત કરવામાં આવ્યા છે? સો રાઈટ આન્સર છે આનો જી સતીશ રેડ્ડીને મિસાઇલ એવોર્ડ વડે સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ એ કોના દ્વારા આપવામાં આવે છે? તો આન્સર છે અમેરિકન ઇન્સ્ટિટ્યુશન ઓફ એરોનોટિક્સ એન્ડ એસ્ટ્રોનોટિક્સ દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે. તેમજ છેલ્લા 40 વર્ષમાં આ પુરસ્કાર જીતવાવાળા તે પ્રથમ ભારતીય બની ગયા છે. જી સતીશ રેડ્ડી જે છે એ DRDOના ચેરમેન છે. તેમજ જે રક્ષામંત્રી હોય છે આપણા, એ રક્ષામંત્રીના વૈજ્ઞાનિક સલાહકાર તરીકે પણ કાર્ય કરે છે. તેમજ એમને ભારતમાં એડવાન્સ મિસાઇલ ટેકનોલોજી અને સ્માર્ટ ગાઈડેડ હથિયાર ટેકનિકના નિર્માતા તરીકે ઓળખવામાં પણ આવે છે. અને આ એવોર્ડ શા માટે આપવામાં આવે છે? તો આ એવોર્ડ એ મિસાઇલ સિસ્ટમ ટેકનોલોજીના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા બદલ આ એવોર્ડ આપવામાં આવે છે. DRDOના આ ચેરમેન છે, તો DRDOનું ફૂલ ફોર્મ આપણને ખબર હોવી જોઈએ. એનું ફૂલ ફોર્મ છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, અને એની સ્થાપના 1958માં કરવામાં આવી હતી. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, એપ્રિલ 2019 થી માર્ચ 2020ના વર્ષને કયા વર્ષ તરીકે ઓળખવામાં આવશે? સો રાઈટ આન્સર છે એપ્રિલ 2019 થી માર્ચ 2020ના વર્ષને નિર્માણ ટેકનોલોજીના વર્ષ તરીકે ઓળખવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નવી દિલ્હી ખાતે આ ઘોષણા કરવામાં આવી છે. આમ કરવાથી ફાયદો શું થશે? તો ગૃહ નિર્માણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણના કાર્યમાં તેજી આવશે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ કંપનીને સૌથી નૈતિક કંપનીના રૂપમાં પુરસ્કૃત કરવામાં આવી છે? સો રાઈટ આન્સર છે આમાં ટાટા સ્ટીલ કંપનીને સૌથી નૈતિક કંપનીના રૂપમાં પુરસ્કૃત કરવામાં આવી છે. ટાટા સ્ટીલ કંપનીને 2019ની સૌથી નૈતિક કંપનીઓમાંથી એક કંપનીના રૂપમાં સન્માનિત કરવામાં આવી છે. આ પુરસ્કાર એ કોના દ્વારા આપવામાં આવે છે? તો ઇથેસ્પિયર ઇન્સ્ટિટ્યૂટ, જે ક્યાં લોકેટેડ છે, US બેઝડ એક ઇન્સ્ટિટ્યૂટ છે, એના દ્વારા આ સન્માન આપવામાં આવ્યું છે. ક્લિયર? અમેરિકાની કેપિટલ છે Washington DC. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં કયા જિલ્લાને એસ્પિરેશનલ જિલ્લાની યાદીમાં પ્રથમ સ્થાન મળ્યું છે? સો રાઈટ આન્સર છે આનો હેલાકાંડી જિલ્લો જે છે એ જિલ્લાને એસ્પિરેશનલ જિલ્લાની યાદીમાં પ્રથમ સ્થાન મળ્યું છે. હવે આ જિલ્લો એ કયા રાજ્યમાં આવેલો છે? તો આ જિલ્લો જે છે એ અસમ રાજ્યમાં આવેલો છે. અને આ સેના આધાર પરથી કહેવામાં આવ્યું છે? તો નીતિ આયોગ દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવે છે જેનું નામ છે ડેલ્ટા રેન્કિંગ રિપોર્ટ. આ ડેલ્ટા રેન્કિંગ રિપોર્ટ અનુસાર અસમના હેલાકાંડી જિલ્લાને દેશના 112 જે એસ્પિરેશનલ જિલ્લા ડેવલપમેન્ટ કરવાનું જે ગવર્મેન્ટનું લક્ષ્ય છે એમાં આ અસમના હેલાકાંડી જિલ્લાને પ્રથમ સ્થાન મળ્યું છે. આ હેલાકાંડી જિલ્લો જે છે એ 2018માં 52મા સ્થાને હતો, જ્યારે 2019માં એ જમ્પ લગાવીને પ્રથમ સ્થાને આવી ગયો છે. આમ એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ જે પ્રોગ્રામ છે એના અંતર્ગત આ હેલાકાંડી જિલ્લાનો ખૂબ જ સારી રીતે વિકાસ થયો છે. અસમ રાજ્યમાં આ જિલ્લો આવેલો છે. તો અસમની કેપિટલ છે દિસપુર, અસમના CM છે સર્બાનંદ સોનોવાલ, અને અસમના રાજ્યપાલ છે જગદીશ મુખી. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, વન નેશન વન કાર્ડ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? સો રાઈટ આન્સર છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ વન નેશન વન કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે. આ કાર્ડનો ઉપયોગ નાગરિક દરેક પ્રકારના પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પેમેન્ટ કરવા માટે કરી શકશે. આ કાર્ડને નેશનલ કોમન મોબિલિટી કાર્ડ તરીકે પણ
ઉપયોગ કરી શકાય છે. હવે સિમ્પલ લેંગ્વેજમાં સમજીએ તો જેવી રીતે આપણું ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ હોય જેના થ્રુ આપણે પેમેન્ટ કરતા હોઈએ છીએ કે ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપ્સ આપણે શોપિંગ કરતા હોઈએ છીએ આ કરતા હોય એવા વિવિધ પ્રકારના પર્પઝ માટે ઉપયોગમાં લઈએ છીએ, એવી જ રીતે આવું એક કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે. કોના દ્વારા ઇસ્યુ કરવામાં આવશે? તો આ અમુક લિમિટેડ બેંકો છે, લગભગ 25 જેટલી બેંકો આ માટે નોમિનેટ કરવામાં આવી છે કે આ 25 બેંકો જે છે એ આ કાર્ડ ઇસ્યુ કરી શકશે. આ કાર્ડ ઇસ્યુ થઈ ગયા બાદ ભારતમાં ગમે તે જગ્યાએ કોઈ પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ હોય, જેવી કે બસ, રેલવે, મેટ્રો, અથવા તો કોઈ પણ ટોલ ટેક્સ હોય કોઈ પણ રાજ્યમાં, અથવા તો કોઈ પણ પાર્કિંગ પ્લેસ હોય, આ કાર્ડ થ્રુ આપણે ઇઝીલી પેમેન્ટ કરી શકશું. આના કારણે જે ડિજિટલ પેમેન્ટ મેથડ છે એને ખૂબ જ પ્રોત્સાહન મળશે અને જે કેશ વ્યવહાર છે એ અટકાવી શકાશે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે? સો રાઈટ આન્સર છે આનો ભગવાન મહાવીર અહિંસા પુરસ્કારથી આ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને સન્માનિત કરવામાં આવશે. આ પુરસ્કાર એ કોના દ્વારા આપવામાં આવે છે? તો અખિલ ભારતીય દિગંબર જૈન મહાસમિતિ, અખિલ ભારતીય દિગંબર જૈન મહાસમિતિ દ્વારા આ પુરસ્કાર આપવામાં આવે છે અને આ પુરસ્કાર એમને 17 એપ્રિલે એનાયત કરવામાં આવશે. અને આ અભિનંદન વર્ધમાન એ કોણ છે? આપણે બધા ઓળખીએ છીએ, હા, આપણા એરફોર્સમાં કાર્યરત છે, તેમજ એ વિંગ કમાન્ડર છે જેમણે MiG-21 વડે પાકિસ્તાનનું સૌથી શક્તિશાળી ફાઈટર જેટ F-16ને નષ્ટ કરી દીધું હતું. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. યુવા વિજ્ઞાન કાર્યક્રમ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે? સો રાઈટ આન્સર છે આનો ઇસરો દ્વારા આ યુવા વિજ્ઞાન કાર્યક્રમ લોન્ચ કરવામાં આવે છે. કોના માટે લોન્ચ કરવામાં આવે છે? તો જે વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ 9માં ભણે છે એવા વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો છે અને ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે. તો ઇસરોનું ફૂલ ફોર્મ આપણને ખબર હોવી જોઈએ. ઇસરોનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. આ ઇસરો દ્વારા આ યુવા વૈજ્ઞાનિક કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો છે. ઇસરોના ચેરમેન છે ડૉક્ટર કે સિવન, તેમજ ઇસરોની સ્થાપના 1969માં થઈ હતી અને ઇસરોનું હેડક્વાર્ટર આવેલું છે બેંગ્લોર. ક્લિયર? અને બેંગ્લોર એ કર્ણાટકની રાજધાની છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. દુનિયાની પહેલી મહિલા એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ન્યૂઝ એન્કર એ કયા દેશ દ્વારા બનાવવામાં આવી છે? સો રાઈટ આન્સર છે આનો ચીન દ્વારા દુનિયાની પહેલી મહિલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ મતલબ કે એક રોબોટ ન્યૂઝ એન્કર બનાવવામાં આવી છે. ચીનની કોના દ્વારા બનાવવામાં આવી છે? તો ચીનની એક સમાચાર એજન્સી છે જેનું નામ છે શિન્હુઆ. આ શિન્હુઆ દ્વારા દુનિયાની પહેલી મહિલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ બેઝડ ન્યૂઝ એન્કર બનાવવામાં આવી છે જેનું નામ હશે શિન જિયાઓ મેંગ. આ મહિલા એન્કરનું નામ હશે. આ રોબોટ જે છે એ સમાચાર વાંચતી વખતે માણસ જેવા જ હાવભાવ આપશે, મતલબ કે માણસ જેવા જ એક્સપ્રેશન આપીને એ ન્યૂઝ રીડ કરશે, તેમજ માણસ જે રીતે ન્યૂઝ વાંચે છે એવી રીતે જ એ વાંચશે. ક્લિયર? હવે ચીન દ્વારા આ લોન્ચ કરવામાં આવ્યું છે, બનાવવામાં આવ્યું છે. તો ચીનની વાત કરી લઈએ, ચીનની કેપિટલ છે બીજિંગ, ચીનના પ્રેસિડેન્ટ છે શી જિનપિંગ અને ચીનની કરન્સી છે રેન મિનબી. મેપમાં આપણે એનું લોકેશન જોઈ લઈએ, આપણો પાડોશી દેશ છે. સો આ છે આપણી સુંદર મજાની પૃથ્વી. આપણી સુંદર મજાની પૃથ્વીમાં આ રહ્યો આપણો દેશ અને આપણા દેશની એકદમ નજીક પાડોશી દેશ જે છે એ છે આખો બોર્ડર જે છે આખો ચીન, સોરી ચીન
ચીનની એરિયા છે, લગભગ આપણા કરતા ક્ષેત્રફળમાં 3 ગણો વધારે મોટો છે, અને આ ચીનની કેપિટલ છે બીજિંગ. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. આઈસીસી મહિલા વન ડે ક્રિકેટ રેન્કિંગમાં કઈ બોલર પ્રથમ સ્થાને આવી ગઈ છે? સો રાઈટ આન્સર છે આનો ઝુલણ ગોસ્વામી, એ આઈસીસી મહિલા વન ડે ક્રિકેટ રેન્કિંગમાં પ્રથમ સ્થાને આવી ગઈ છે. આ ભારતીય મહિલા બોલર છે જેણે ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં 3 મેચની સિરીઝમાં 8 વિકેટ ઝડપીને પ્રથમ સ્થાન મેળવી લીધું છે. આમ બેટિંગમાં વાત કરીએ તો બેટિંગમાં જે છે વન ડે રેન્કિંગમાં સ્મૃતિ મંધાના એ પ્રથમ સ્થાને છે, અને બોલિંગમાં જે છે આ ઝુલણ ગોસ્વામી એ પ્રથમ સ્થાને આવી ગઈ છે. આમ મહિલા વન ડે રેન્કિંગમાં બેટિંગ અને બોલિંગમાં બંને પ્રથમ સ્થાને ભારતીયો છે. એ જ રીતે જો પુરુષ વન ડે ક્રિકેટની વાત કરવામાં આવે તો બેટ્સમેનની વાત કરીએ તો વિરાટ કોહલી જે છે એ આઈસીસી વન ડે રેન્કિંગમાં પ્રથમ સ્થાને છે, અને બોલરની વાત કરીએ તો જસપ્રીત બુમરાહ જે છે એ બોલરની રેન્કિંગમાં પ્રથમ સ્થાને છે. આમ મહિલા અને પુરુષ બંને વન ડે ક્રિકેટ રેન્કિંગમાં પ્રથમ સ્થાન આપણા ભારતીયો દ્વારા હાંસલ અથવા તો પ્રાપ્ત કરી લેવામાં આવ્યા છે. ક્લિયર? આઈસીસીનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. ક્લિયર? સો થેન્ક યુ ફ્રેન્ડ્સ, આજ માટે આટલું જ. કાલે ફરી મળીશું બીજા નવા ક્વેશ્ચનો સાથે. જય હિન્દ, જય ભારત.